નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે પીએસસી ધોરણ 6 પેપર સોલ્યુશનનો બીજો ભાગ જેની અંદર પ્રશ્ન 51 થી 6 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન અહીંયા કરેલ છે તેની અંદર 51 નંબરનો પ્રશ્ન છે આપણા દેશના કાયદા પ્રમાણે લગ્ન માટે છોકરીની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ તો 18 વર્ષ તે વિકલ્પ બી આવશે 52 નંબર પર છે નીચેના પૈકી કયું મોમ રાખતા એટલે કે અન્ય ત્રણની સાપેક્ષ ઝડપથી બગડી જશે તેની આગળ આવશે પાલક 53 નંબરનો પ્રશ્ન છે DRDA શું છે વિકલ્પ B આવશે જિલ્લા ગ્રામ વિકાસ સત્તા મંડળ ચોપન નંબર ઉપર છે બી મધારીનો વાદ્ય શામાંથી બને B આવશે સુકવેલી દૂધી ત્યારબાદ પંચાવન નંબર ઉપર છે કાલબેલિયા નૃત્યમાં કોના જેવું હલનચલન હોય છે તાંપ જેવું છપ્પન નંબરનો પ્રશ્ન છે બીજના અંકુર માટે શું જરૂરી છે વિકલ્પ ડી યોગ્ય હવા પાણી અને ભીજ સત્તાન નંબરનો પ્રશ્ન છે કળશપણ ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે તો જવાબ આવશે વિકલ્પ ડી ગુજરાત અઠાણ નંબર નો પ્રશ્ન છે ગુજરાતના કેટલાક ગામડાઓમાં મેઘલાડુ વહેંચવાની પ્રથા ક્યારે હોય છે તેનો જવાબ વિકલ્પ ડી ગામનો તળાવ નંબરનો પ્રશ્ન છે ચાંગપા વિસ્તારમાં તંબુ ને શું કહે છે રેબો વિકલ્પ એ આવશે સાહીઠ નંબર નો પ્રશ્ન છે ગુજરાતના કેટલા જિલ્લાઓની દરિયાઈ સીમા છે પંદર શુદ્ધ શબ્દ કયો છે તો વિકલ્પ એ ગ્રહસ 62 નંબરનો પ્રશ્ન છે મધ્યાહન ભોજન પહેલા શિક્ષકે પૂછ્યું જમતા પહેલા ખાલી જગ્યા હાથ સાબુથી ধuye છે તો અહીંયા પ્રશ્નાચિહ્ન છે તો તેની અંદર પ્રશ્ન પૂછતો શબ્દ આવશે એટલે કે કોણ વિકલ્પ સી જમતા પહેલા કોણ હાથ સાબુથી ধuye છે ત્યારબાદ 63 નંબરનો પ્રશ્ન છે સામય્યુ કરવું એટલે તો વિકલ્પ સી આવશે મોડ મોટા કે મહત્વના માણસનું વાજતે ગાજતે સ્વાગત કરવું. ચોપ્પન નંબરનો પ્રશ્ન છે. હાથના કર્યા હૈયે વાગ્યા તાથી નીચેના પૈકી શું લાગુ પડે? તો વિકલ્પ એ આવશે. ખાડો ખોદે તે પડે. પાંસઠ નંબરનો પ્રશ્ન છે. ચોરને સજા થઈ ખાલી જગ્યા એને ગુનો કર્યો હતો. ચોરને સજા થઈ કારણ કે વિકલ્પ સી આવશે. કારણ કે એને ગુનો કર્યો હતો. છાસઠ નંબરનો પ્રશ્ન છે મારા ઘરમાંથી ઘીની સુગંધ આવતી હતી એટલે બિલાડી મારા ઘરમાં આવવા તલપાપડ હતી ઘાટા અક્ષરે લખેલું શું સૂચવે છે એટલે કે તલપાપડ એટલે કે ઉત્સુક હતી આવવા માટે તડસઠ નંબરનો પ્રશ્ન છે તમે એને આટલું બધું વજન ઊંચકવા ન કહો બિચારાના મો પર હજી દૂધ તો સુકાયું નથી ગાટા અક્ષરે લખેલું શું સૂચવે છે તો હજી દૂધ તો સુકાયું નથી તેનો અર્થ છે તે હજી નાનો છે અડસઠ નંબરનો પ્રશ્ન છે અભિલાષા શબ્દ કયા વાક્યમાં યોગ્ય રીતે વપરાયો છે તો ડી સમીરને નાનપણથી જ ડૉક્ટર બનવાની અભિલાષા હતી આગળ જોઈએ જુદું પડતું વાક્ય શોધો તો તેની અંદર આવશે તેવો વિદ્યાર્થી છે કારણ કે જુદો પડતો શબ્દ વાક્ય બી નંબરનું છે કારણ કે એ બી અને સી ત્રણે એક વચન છે હું વિદ્યાર્થી છું તું વિદ્યાર્થી છે તે વિદ્યાર્થી છે આ ત્રણ એક વચનના છે જ્યારે તેઓ એટલે એક કરતા વધારે છે એટલે અલગ પડતું વાક્ય વિકલ્પ બી આવશે સિત્તેર નંબરનો પ્રશ્ન છે કયા વાક્યમાં તકલાદી શબ્દ સાચી રીતે વપરાયો છે વારે તૂટી જાય છે ત્યારબાદ ઇકોતેર નંબર નો પ્રશ્ન છે ચોવીસ કલાકની ઘડિયાળ પ્રમાણે રાત્રિના નવ વાગ્યા ને કઈ રીતે લખાય તો વિકલ્પ એ આવશે એકવીસ બોતેર નંબર નો પ્રશ્ન છે ચીમન બત્રીસ રૂપિયા કિલોગ્રામના ભાવે સત્તર કિલોગ્રામ લોખંડ ખરીદી છેડસઠ મીણબત્તીના એક પેકેટમાં બાર મીણબત્તીઓ હોય તો કિન્નઈ ને બસો ચાર મીણબત્તીઓ માટે કેટલા પેકેટની જરૂર પડશે તો વિદ્યાર્થી મિત્રો એક પેકેટની અંદર બાર મીણબત્તીઓ છે બરોબર અને તેને કેટલી જોઈએ છે ને ચાર મીણબત્તીઓ જરૂર પડે છે તો તેનો જવાબ આવશે વિકલ્પ બી સત્તર જમનાએ લારી ખરીદવા રૂપિયા પાંચ ની બેંક લોન લીધી હતી તેની એક વર્ષ સુધી દર મહિને રૂપિયા ચારસોને પાંત્રીસ ચૂકવ્યા તો તેણે કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા છે તો વિકલ્પ એ રૂપિયા પાંચ હજાર બસોને વીસ પંચોતેર નંબર કયો ત્રણ નો ગુણક નથી વિકલ્પ બી છવ્વીસ બે મીટર લાંબા અને એકસો એસી સેમી પહોળા રસોડાના ભોંય તળિયે દસ સેમી લંબાઈની ચોરસ લાદી બેસાડવાની છે તો કેટલી લાદીઓની જરૂર પડશે વિકલ્પ બી આવશે છત્રીસ એક ચોરસ કાળા પાટિયા પરિમિતિ ત્રણસો સાહીઠ સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય વિકલ્પ સી એક્યાસો ચોરસ સેન્ટીમીટર એટલે કે ચોરસ પરિમિતિ આપેલી છે તો આપણે એક બાજુનું માપ કાઢીશું તેના આધારે તો એના ભાગ્યા ચાર કરીશું તો આપણને જવાબ મળશે નેવું અને ક્ષેત્રફળ નો સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે નેવું ગુણ્યા નેવું કરશું તો આપણને જવાબ મળશે સી ઇઠ્યોતેર નંબર પ્રશ્ન છે સો ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેમી માટેનો જવાબ છે. વિકલ્પ સી ત્યારબાદ એક હોલમાં નવસો છાસઠ ખુરશીઓ છે. જો તે હોલમાં બેતાલીસ કરોડ હોય તથા દરેક કરોડમાં સરખી સંખ્યામાં ખુરશીઓ હોય તો એ કરોડમાં કેટલી ખુરશીઓ હોય વિકલ્પ સી આવશે ત્રેવીસ એક હજાર સિક્કા ભરેલ એક થેલાનું વજન આઠ કિલોગ્રામ છે. તો સાતસો સિક્કાનું વજન કેટલું થાય વિકલ્પ એ પાંચ હજાર છસો ગ્રામ એક્યાસી નંબર નો પ્રશ્ન છે અમદાવાદ થી રાજકોટ કઈ દિશામાં છે વિકલ્પ ડી પશ્ચિમ બ્યાશી નંબર નો પ્રશ્ન છે દર વર્ષે રામનવમી કયા મહિનામાં ઉજવાય છે વિકલ્પ નાના થી મોટા ક્રમમાં કયું સાચું છે નાનાથી મોટા ક્રમમાં જવાનું છે તો એના માટે પહેલા વિકલ્પ સી આવશે એટલે તાલુકો નાનો હોય આ જિલ્લો મોટો હોય જિલ્લા કરતા રાજ્ય મોટું અને રાજ્ય કરતા દેશ મોટો હોય તો નાનાથી મોટા તરફનો વિકલ્પ બી આવશે તેનો જવાબ સરદાર સરોવર ડેમ કયા જિલ્લામાં છે તો વિકલ્પ બી નર્બદા લીપ વર્ષ હોય ત્યારે વર્ષના કુલ દિવસો ખાલી જગ્યા હોય છે તો લીપ હોય લીપ વર્ષ હોય દિવસ ફેબ્રુઆરીમાં અઠ્ઠાઈસ દિવસ બદલે ઓગણત્રીસ દિવસ હોય છે તો ત્રણસો ની અંદર આપણે એક દિવસ વધારે ઉમેરીશું એટલે ત્રણસો ને છાસઠ દિવસ હોય છે. અંદર ત્યારબાદ ગામની ટાંકી થી ઘર પચાસ મીટર દૂર છે. તે છતાં અર્જુનના ઘર પરની ટાંકી સુધી પાણી પહોંચતું નથી. આમ શા કારણે થતું હશે? તો આ ચાર વિકલ્પો માંથી વિકલ્પ એ સાચો છે. અર્જુનના ઘર પરની ટાંકી ગામની ટાંકી કરતા ઊંચી હશે. ચોમાસા સિવાય આવતા વરસાદને શું કહે છે? માવઠું. ચૂંટણી વખતે મતદાન થાય એ સ્થળને શું કહેવાય? બુથ. સામાન્ય રીતે ધારાસભ્ય કોનું પ્રતિનિધિત્વ કરે છે? જિલ્લો. રામાયણની રચના કોણે કરી હતી? વિકલ્પ A વાલ્મિકી. દરેક વાદ્યને પોતાનો કેટલોક વિસ્તાર હોય છે. એટલે કે વાદ્યનો ભાગ છે. દરેક વાઘને પોતાનો કેટલોક વિસ્તાર હોય છે તે તેના વિસ્તારને કઈ રીતે પાર છે તો વિકલ્પે પોતાના પેશાબની ગંધથી ત્યારબાદ બાણો નંબરનો પ્રશ્ન છે વાઘ અને સિંહ જેવા કેટલાક પ્રાણીઓની ઘટતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખી આપણા દેશમાં સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે આ વિસ્તારમાં મનુષ્ય કઈ પ્રવૃત્તિ ન કરી શકે પ્રાણીઓનો શિકાર કરવાની કરી શકે નહીં એ વિકલ્પ ડી આવશે તાણું નમ્બનનો પ્રશ્ન છે પ્રીતિને ખૂબ જળાવળટી થઈ છે તો ડૉક્ટર તેણીને સૌથી પહેલા કઈ સલાહ આપશે ગ્લુકોઝ બોટલ ચડાવવાની કારણ કે એને જળાવટી થયા છે પણ કેવા થયા છે ખૂબ થઈ ગયા છે એટલા માટે સૌપ્રથમ શરીરમાંથી ગ્લુકોઝની બોટલ ચડાવવાથી શરીરના અંદર શક્તિ આવે છે એટલા માટે વિકલ્પ ધી આવશે ચરણ નંબરનો પ્રશ્ન છે. ખતમ બંધ વાક્ય જોવા મળે છે. તો તેનો વિકલ્પ આવશે. સી હાઉસ બોટ ની છત ઉપર આપણને ખતમ બંધ ભાગ જોવા મળે છે. ચરણ નંબર પ્રશ્ન છે. પાંડુ રોગ થયેલ હૃદય શરીરમાં કયા તત્વ ની ઉણપ જોવા મળે છે. વિકલ્પ એ લોહ તત્વ છનુ નંબરનો પ્રશ્ન છે. સુનિતા વિલિયમ્સ નામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. અવકાશ સંશોધન ક્ષેત્ર જોડે એટલે વિકલ્પ એ આવશે. સત્તાવન નંબરનો પ્રશ્ન છે અવકાશયાનમાં યાન ના વાળ ઊભા કેમ રહે છે વિકલ્પ c પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળ અનુભવાતું નથી ત્યાર બાદ અઠ્ઠાવન નંબર પ્રશ્ન છે એક લિટર પેટ્રોલ થી સ્કૂટર અંદાજે કેટલે દૂર સુધી જઈ શકે છે તો વિકલ્પ d ચાલીસ થી સાહીંઠ કિલોમીટર સુધી જઈ શકે છે. નવ્વાણું નંબરનો પ્રશ્ન છે અત્યારના સમયમાં ગર્વ પ્રશ્ન બટન તરીકે શું ઉપયોગમાં લેવું યોગ્ય છે એલપીજી સો નંબરનો પ્રશ્ન છે તમારે મુંબઈ થી દિલ્હી ઢુંગા અંતરેથી પહોંચવું હોય તો કયા રાજ્યમાંથી પસાર થવાની જરૂર નથી તો તેનો વિકલ્પ આવશે બી ઓડિશા તમારો વિડીયો સારું હોય વિદ્યાર્થી મિત્રો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આગામી ભાગ ત્રણની અંદર એકસો એકથી થી એકસો ને પચાસ એવા પ્રશ્નોનું સોલ્યુશન લઈને આવીશું જે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અવનવા વિ શિક્ષણને લગતા જે વિડીયો લઈને આવો તે નોટિફિકેશન તમને મળતું રહે આવજો